नमस्कार विद्यार्थी भाई बहनों, फरीथी एक વાર सीबी एजुकेशन चैनल માં પહોંચી રહ્યા સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ધોરણ 11 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 2 એકમ અને માપન એના લાસ્ટ વિડિયો ટ્યુટોરિયલ ની અંદર ચોકસાઈ શું છે, સચોટતા શું છે, ક્યારે ચોકસાઈ વધારે હોય, ક્યારે ચોકસાઈ ઓછી હોય, સચોટતા વધારે ક્યારે હોય, સચોટતા ઓછી ક્યારે હોય એની સમગ્ર માહિતી મેળવી લીધી છે. ઓકે દોસ્તો, જો તમે લાસ્ટ વિડિયો નથી જોયો તો સૌપ્રથમ પહેલા એનો વિડિયો જોઈ લેજો જેથી આ લેક્ચર ની અંદર તમને પૂરેપૂરી ખબર પડે. ઓકે દોસ્તો, આજે આપણે ભણવાના છીએ દોસ્તો માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. ઇંગ્લિશમાં બોલો તો એરર ઇન મેજરમેન્ટ, એરર ઇન મેજરમેન્ટ. ઓકે, તો ત્રુટિ મુખ્યત્વે દોસ્તો જોજો અહીંયા કે ત્રુટિના મુખ્યત્વે બે પ્રકાર છે. તો અહીંયા લખો છો ત્રુટિ, એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે, તો બે પ્રકાર છે. ત્રુટિના મુખ્યત્વે કેટલા પ્રકાર છે દોસ્તો, તો બે પ્રકાર છે. પહેલા નંબરની ત્રુટિ છે વ્યવસ્થિત ત્રુટિ, પહેલા નંબરની ત્રુટિ છે વ્યવસ્થિત ત્રુટિ, અને બીજા નંબરની ત્રુટિ છે અવ્યવસ્થિત ત્રુટિ. બીજા નંબરની ત્રુટિ નામ છે અવ્યવસ્થિત, અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિને ઇંગ્લિશમાં કહો તો સિસ્ટેમેટિક એરર કહેવાય. વ્યવસ્થિત ત્રુટિને ઇંગ્લિશમાં કહો ને દોસ્તો તો સિસ્ટેમેટિક એરર કહેવાય. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિને ઇંગ્લિશમાં બોલું તો રેન્ડમ એરર કહેવાય, રેન્ડમ એરર. ઓકે, હવે દોસ્તો વ્યવસ્થિત ત્રુટિ શું છે અને અવ્યવસ્થિત ત્રુટિ શું છે, તો અહીંયા યાદ રાખજો દોસ્તો વ્યવસ્થિત ત્રુટિ એક જ બાજુ હોય, એક જ બાજુ હોય, એટલે કે એવું નથી કે જમણી બાજુ ડાબી બાજુ હોય, એમ નથી કહેતો. કાં તો ધન હોય કાં તો ઋણ હોય. ઓકે, તો વ્યવસ્થિત ત્રુટિ છે અહીંયા લખું છું કે એક જ બાજુ હોય, એક જ બાજુ હોય, એટલે કે એટલે કે ધન હોય અથવા શું હોય, ઋણ હોય. એટલે ધન હોય અથવા ઋણ હોય, ગમે તે એક જ બાજુ હોય. હવે વ્યવસ્થિત ત્રુટિ કેમ ઉદ્ભવે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વ્યવસ્થિત ત્રુટિના પણ દોસ્તો ત્રણ ભાગ છે. પહેલા જ નંબરે છે વ્યવસ્થિત ત્રુટિના દોસ્તો ત્રણ ભાગ છે, એમાં પહેલા જ નંબરે છે સાધનની ત્રુટિ. જોજો દોસ્તો, ખાસ આપણે એના વિશે હવે સમજશું સાધનની ત્રુટિ. ફરીથી દોસ્તો આપણે પહેલા જોઈ લઈએ કે ચલો ત્રુટિ, ત્રુટિનું આપણે જે માપનમાં ઉદ્ભવતી ત્રુટિ છે એમાં ત્રુટિનું આપણે ચેક કરી લઈએ તો બે પ્રકાર આવે છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ મેં તમને કીધું એ પ્રમાણે શું હોય, તો એક જ બાજુ હોય, એટલે કે ધન હોય અથવા ઋણ હોય. એમાં આપણે જોઈએ છીએ કે પહેલા જ નંબરનો પ્રકાર છે એનો વ્યવસ્થિતમાં સાધનની ત્રુટિ. હવે દોસ્તો સાધનની ત્રુટિ કેવી હોય, તો એના માટે તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે આ ઇલેક્ટ્રિક કાંટો છે, એમ માનો આ ઇલેક્ટ્રિક કાંટો છે. ઓકે, અહીંયા આયનું માપ બતાવે છે અને અહીંયા આપણે વસ્તુ મૂકીએ છીએ. તો જ્યારે આપણે કોઈ પણ દુકાને વસ્તુ લેવા જઈએ, સાંભળજો દોસ્તો ધ્યાનથી સાંભળજો, જ્યારે આપણે કોઈ પણ દુકાને વસ્તુ લેવા જઈએ તો આ જે જ્યારે એ કાંટો ઓન કરે છે એ કાંટો ડાયરેક્ટ સીધો એમ બતાવી દે કે 0.50 કિલોગ્રામ, 0.50 કિલોગ્રામ. તો એનો મીનિંગ શું છે કે 50 ગ્રામ વધારે બતાવે છે. સમજાય છે દોસ્તો કે 50 ગ્રામ વધારે. અહીંયા આપણે કઈ જ વસ્તુ મૂકી નથી છતાં પણ 0.50 વધારે બતાવે છે, 0.50 વધારે બતાવે છે. તો એનો મીનિંગ શું છે કે 50 ગ્રામ તમારું કેવું છે, વધારે છે. ઓકે, 50 ગ્રામ તમારું કેવું થાય છે અહીંયા, વધારે થાય છે. સમજાય છે દોસ્તો. જો તો હવે આપણે ફોર એક્ઝામ્પલ કે અહીંયા કોઈક વસ્તુ મૂકીશું કે અહીંયા એમ માનો કે ખાંડ મૂકી, ગમે તે કોઈ વસ્તુ મૂકી, તો એ વસ્તુ એમ માનો કે 1 કિલોગ્રામ વજન એનું બતાવ્યું, તો શું સાચે 1 કિલોગ્રામ છે, તો ના. કેમ, કારણ કે 1 કિલોગ્રામમાં 50 ગ્રામ કેવું છે, તો ઓછું છે. 1 કિલોગ્રામમાં 50 ગ્રામ કેવું છે, ઓછું છે. તો આ ત્રુટિ કઈ કહેવાય, તો દોસ્તો સાધનની ત્રુટિ કહેવાય.
ओके, दाखला तरीके चलो एक बीजे एग्जांपल आपो कि आपणे रचना दोरता होईए, તમને ખબર છે કે રચના દોરતા હોઈએ તો અમુકના પરિકર એટલા જોરદાર હોય ને, તમ દોરતા 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 ઓમ લાગુ થાય. જોજો તમે આ પરિકર છે, માનો આ પરિકર છે આપણો અહીંનો, બરાબર? તો અહીંથી આમ રાખીને આ દોરતા હોય તો અમુક લોકોનું પરિકર જોજો, આમ દોરતા દોરતા આમ લાગુ થતું છે, રાઈટ? તો એ શું છે? ખલ્લું છે, તો એ ત્રુટી છે. ઓકે, તો એને આપણે ફિટ કરી સાધનની ત્રુટી દૂર કરી શકીએ. એમ આ વજન કાંટાની અંદર જે ત્રુટી છે દોસ્તો, એને આપણે શું કરીએ? તો કોઈ પ્રેક્ટિકલ કરીએ આપણે, તો આપણને ખબર પડી જાય કે 50 ગ્રામ વધારે બતાવે છે એટલે ધન બતાવે છે. તો આપણે શું કરવું પડે કે જ્યારે આપણે કોઈ બી વજન કરીએ તો એમાંથી 50 ગ્રામ બાદ કરી દઈએ તો આપણને મૂળ અહીંયાથી વજન છે તમને મળી જાય. તો આમ સાધનની ત્રુટી પણ આપણે દૂર કરી શકીએ. તો પહેલા નંબરની આપણે ભણ્યા કેવી સાધનની ત્રુટી. ચલો એક બીજું એક્ઝામ્પલ આપી દઉં કે થર્મોમીટર આપો છો, થર્મોમીટર. હવે એ થર્મોમીટર દાખલા તરીકે જ્યારે આપણે થર્મોમીટર તો તમને ખબર છે કે ટેમ્પરેચરનું માપન કરવા માટે થાય છે. તો હવે એ થર્મોમીટરને આપણે જે જીભની અંદર દાખલ નહીં કર્યું, છતાંય જો 10 ડિગ્રી સેલ્સિયસ બતાવે, જીભની અંદર દાખલ નથી કર્યું એટલે આપણું શરીરનું ટેમ્પરેચર માપ્યું નથી, છતાં ચેક કર્યું તો 10 ડિગ્રી સેલ્સિયસ બતાવે જ છે, તો એનો મિનિંગ શું છે કે 10 ડિગ્રી સેલ્સિયસ શું છે? ત્રુટી છે, સાધનની ત્રુટી છે. હજી એનાથી વધારે એક્ઝામ્પલ આપું દોસ્તો, તમને કદાચ ખબર હશે કે માપ પટ્ટી હોય તો અડધા લોકોને આમ ચાવવાની આદત હોય છે, માપ પટ્ટી. ઓકે, જે આપણે ફૂટ પટ્ટી કહેવાય, એને ચાવવાની આદત હોય છે, તો એનો આગળનો જીરો ઓકળો જતો જ રહે, દેખાતો જ નહીં, બરાબર? હવે જીરો ઓકળો જતો રહે તો એને પૂરેપૂરું આપણે જ્યાં રચના દોરતા હોય ત્યાં માપન લઈ શકતા નથી. તો એ શું દર્શાવે છે? કે ત્રુટી દર્શાવે છે. જે કોની ત્રુટી છે દોસ્તો? સાધનની ત્રુટી છે. તો પહેલા નંબરની આવે છે દોસ્તો સાધનની ત્રુટી, બીજા નંબરની આવે છે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી, નંબર 2 પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી. પ્રયોગ પદ્ધતિ એના કારણે ઉદ્ભવતી ત્રુટી. તમે પ્રયોગ પદ્ધતિ જે કરો છો, જે ટર્મ્સ છે તમારી એ લેવાની સિસ્ટમ કેવી છે, એના કારણે જે ત્રુટી ઉદ્ભવે છે એ ત્રુટી કેવી છે? તો પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી. ફોર એક્ઝામ્પલ કે હું એક આન્સર માપ લઉં કે ચલો થર્મોમીટરની વાત કરીએ છીએ, તો થર્મોમીટર શરીરનું ટેમ્પરેચર માપન કરવા માટે આપણે દાખલ કામ કરીએ અને અહીંયા બગલમાં રાખી ઓમ ભરાઈ દઈએ અને પછી એનું ટેમ્પરેચર ચેક કરીએ, તો શું શરીરનું તાપમાન સાચું મળી જાય? તો જે અંદરના શરીરના ટેમ્પરેચર જેટલું એનું ટેકનિકલી રીતે ટેમ્પરેચર મળવાનું નથી. તો એ પ્રયોગ પદ્ધતિને કારણે શું છે? ઉદ્ભવતી ત્રુટી છે. ઓકે, કે જે ત્રુટી મળશે કે જે પ્રોપર આન્સર આપી શકશે નહીં, તો એ પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી. કે તમે પ્રયોગ કરો છો, એ પ્રયોગ પદ્ધતિ કેવી છે? તમે જે પ્રયોગ કરો છો એની પદ્ધતિ કેવી છે? ચલો એનાથી એક વધારે એક્ઝામ્પલ આપો કે એમ માનો કે તમે વર્નિયર કેલિપર્સ, તમારો 11 સાયન્સનો પહેલો પ્રેક્ટિકલ આવશે દોસ્તો, તો વર્નિયર કેલિપર્સ વડે તમે પ્રેક્ટિકલ કરી રહ્યા છો. ઓકે દોસ્તો, તમે લાઇટમાં બરાબર પૂરો હજી દેખાવ નહીં હોય, સોરી કે ફિઝિક્સ ભણાવવાનો એટલો ઉત્સાહ હતો તે લાઇટ કરવાનું જ ભૂલી ગયો છો, બરાબર? ચલો હવે સ્ટાર્ટ કરીએ કે વર્નિયર કેલિપર્સ છે, તો એ વર્નિયર કેલિપર્સ વડે હું તમને માપન કરવા આપું છું જે ધોરણ 11 સાયન્સનો પહેલો પ્રેક્ટિકલ હશે. ઓકે, તો એ વર્નિયર કેલિપર્સ ની પ્રયોગ પદ્ધતિ લેવામાં કેવી રીતે? તો દાખલા તરીકે આપણે જોતા હોઈએ તો એક સીધું રાખીને જોઈએ તો બરાબર, પણ આમ ટેડું રાખીએ, અડધા લોકો વર્નિયર કેલિપર્સ એટલો આમ કડક થઈ ગયો તો ખુલે નહીં. ઓકે, તો એ જે પ્રયોગ પદ્ધતિ, જે તમારા સાધનની ગોઠવણી કરવી પડે, એના વિશે અવલોકનો કરવા પડે, એ પ્રયોગ પદ્ધતિ એવી જો ખોટી હશે તો એના કારણે શું થવાનું છે? ત્રુટી તો ઉદ્ભવવાની છે. તો બીજા નંબરે નામ છે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી. ઓકે, ત્રીજા નંબરે દોસ્તો વાત આવે છે કે વ્યક્તિગત ત્રુટી. ત્રીજા નંબરની વાત આવે છે વ્યક્તિગત ત્રુટી. ઓકે દોસ્તો, હવે તમને એમ થશે વ્યક્તિગત ત્રુટી, તો હા, વ્યક્તિગત ત્રુટિ એ કેવું છે કે ફોર એક્ઝામ્પલ કે તમે જો ઘણા લોકોનો આ ટેવ જ હશે અને એવું થતું હશે કે અમુક લોકો પરિકર વડે દોરતા હોય તો આમ રાખીને આમ ફેરવતા હોય, અડધા લોકો ચોપડો ફેરવતા હોય, તો અડધા લોકો પોતે ફરતા હોય, જોયું છે ને? અહીંથી અડધા લોકો તમે જોયો ને કે આમ રાખી અને એકદમ મસ્ત રીતે ફોટો ફેરવતા હોય, પરિકરને ફેરવતા હોય, અડધા લોકો ચોપડો ફેરવતા હોય, તો અડધા લોકો પોતે ફરતા હોય. ઓકે, ગોળ 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 ફરે,
तो अहियां दोस्तों शु थशे के ज्यारे ए व्यक्तिगत त्रुटि कई रीते थशे ए तमने हवे खाली कॉमन एग्जांपल थी समझाओ, एक नाना एग्जांपल थी समझाओ के फॉर एग्जांपल के आपणे दृष्टिस्थान बिंदुनी रीत भणी गया, आपणे खबर छे कि एक मार्कर मैं अहियां तमने प्रयोग करायो, एक मार्कर आम छे एने आंख बंद कर दो पछी जो, पछी आंख बंद कर दो जो, तो भले स्थान स्थिर छे पण आम खस्तु आंख जोशो ले आम आयु दिखाशे, आंख करशो ले आम आयु दिखाशे। तो आंख जे आंखनी शुं छे क्रिया आपणे एम लागे छे कि बदलाय छे, जे स्थान एनो बदलाय छे। हवे दोस्तों आज वात करीए के फॉर एग्जांपल के मैं तमने माप पट्टी आपी, ध्यान थी शीखी लेजो माप पट्टी आपी, हवे आ माप पट्टी नो एग्जेक्ट वच्चे माप केटलो छे तो मु जो, तो दाखला तरीके आ रीते माप पट्टी छे तो आटली तेनो माप केटलो आवे छे तेम मानो के 5.2 सेंटीमीटर मने मळे छे बराबर। हवे 5.2 सेंटीमीटर मळ्यु पण दाखला तरीके हवे ए ज माप ने मु ओम राखीन जो आ बाजु थी तो सीधी वस्तु छे के थोड़ो एक कापो मने आ बाजु दिखाशे तो माप खोटो पड़शे, एनी त्रुटी आवशे, 5.1 सेंटीमीटर जेवुं दिखाशे। આ બાજુથી દોસ્તો જઈને જો તો પણ માપ ખોટું દેખાશે, તેની ત્રુટી આવશે। તો દોસ્તો વ્યક્તિગત ત્રુટી કહેવાય કે જે પ્રયોગ કરવામાં વ્યક્તિ કઈ રીતે ત્રુટી ચકાસે છે। ઓકે, તો એ ત્રુટી આપણે કઈ કહીશું, વ્યક્તિગત ત્રુટી। તો વ્યવસ્થિત ત્રુટી એટલે કે સિસ્ટેમેટિક એરરમાં ત્રણ પ્રકાર આપણે જોયા, કયા કયા? તો એક બાજુ હોય એટલે કે ધન હોય અથવા ઋણ હોય, એમાં પહેલા નંબરની આપણે જોઈ કઈ, તો સાધનની ત્રુટી। બીજા નંબરની જોઈ તો પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, અને ત્રીજા નંબરની જોઈ તો વ્યવસ્થિત ત્રુટિ। ઓકે, હવે વાત કરીએ દોસ્તો અવ્યવસ્થિત ત્રુટિ। તો અવ્યવસ્થિત ત્રુટિ બંને બાજુ હોય, અવ્યવસ્થિત ત્રુટિ શું બંને બાજુ હોય એટલે કે ધન હોય અથવા ધન હોય અને ઋણ હોય, એટલે કે ધન અને ઋણ હોય। ઓકે, એટલે કે બંને બાજુ હોય। હવે અહીંયા અવ્યવસ્થિત ત્રુટિ કેમ ઉદ્ભવે છે, તો એના બાહ્ય પરિબળો, અને માટે એક જ ભાગ છે બાહ્ય પરિબળો। હવે બાહ્ય પરિબળો એટલે કેવા, તો હવા, તાપમાન, આ બધા જે બાહ્ય પરિબળો કહેવાશે, હવા, તાપમાન, વોઇસ, જે અવાજ, ખોકાટ, જે બધું થાય એ બાહ્ય પરિબળો કહેવાય। ફોર એક્ઝામ્પલ કે ચલો હું એનો એક એક્ઝામ્પલ આપું કે આપણે પેન્ડુલમ, હા આ પેન્ડુલમ જે લોલક આપણે ભાષામાં કહીએ કે ગુજરાતી ભાષામાં, તો દાખલા તરીકે ચલો આપણે એક પ્રેક્ટિકલ આવશે, અહીંથી હું થોડીક આકૃતિ દોરીને એના વિશે તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે એક અહીં આધારથી આપણે ફિક્સ લટકાવી દઈશું, એક આધાર ફિક્સ છે ત્યાંથી એક દડાને આ રીતે લટકાવી દઈશું। હવે આપણે તમને સ્ટોપ વોચ આપવામાં આવશે, સ્ટોપ વોચ ની અંદર 10 સેકન્ડમાં કહીશું કે અથવા આના આમ ફેરવી અને 10 દોલનો કરાવીશું, 10 દોલનો કરાવીશું ત્યાં સ્ટોપ વોચ ચાલુ કરીશું। 10 દોલનો થાય ત્યારે કેટલા સમય થયો, તો ફોર એક્ઝામ્પલ કોક છોકરો એમ કે સાહેબ મારે 32 સેકન્ડ થયો, 10 દોલનો થાય ત્યાં કોક એમ કે સાહેબ મારે 32 સેકન્ડ થયો। હવે એ જ રીતે બીજો કોઈ વ્યક્તિને આપણે કહીએ કે તું 10 દોલનો લે, તો 10 દોલન લેશે તો એનો સમય કેટલો થયો, તો એ એમ કહેશે કે મારે 31 સેકન્ડ થયો। ઓકે, તો એ જ રીતે ફરીથી ત્રીજાને કહીએ તો પાછો એ દોલનો કરશે। ઓકે, તો એવા ટાઈમે એમ કહેશે કે સાહેબ મારે 33 સેકન્ડ થયો। ઓકે, તો દરેક વખતે સીધી વસ્તુ છે કે સમય તો કેવા મળવાના છે, અલગ અલગ જ મળવાના છે, એક જ કદાચ ફિક્સ મળી પણ જાય, એવું નથી કે ના મળે, મળી જાય 32 સેકન્ડ તો તેને કદાચ 32 સેકન્ડ આવે કરો, પણ મોસ્ટ ઓફ કેવું થશે કે સમયમાં થોડુંક આગુ વાંચ્યું 1-2 સેકન્ડનો ડિફરન્ટ આવવાનો જ છે। ઓકે, પરંતુ હવે મેઇન મુદ્દાની વાત કરો કે દાખલા તરીકે જે આપણે પેન્ડુલમ લગાવ્યું છે એ બારી આગળ છે માનો, અને બારીથી એકદમ જોરદાર પવન આવશે, તો સીધી વસ્તુ છે કે જે પેન્ડુલમ આ રીતે આમ હલતું હતું, આ રીતે આમ જતું હોય આ રીતે, તો એ શું થશે કે પવનના કારણે એની સ્પીડ કેવી થઈ જશે, વધી જશે। તો એના હિસાબે જે તમારે જવાબ મળતો હતો એની અંદર શું કહેવાય, તો ત્રુટી ઉદ્ભવી કહેવાય। સમજાય છે ને દોસ્તો, એના હિસાબે શું થાય, ત્રુટી ઉદ્ભવી કહેવાય। તો જે કયું કહેવાય, તો બાહ્ય પરિબળો કહેવાય, જે તાપમાન, દબાણ, આપણે લખી શકીએ જેનું તાપમાન, દબાણ, હવા, આ બધા જે કેવા કહેવાય, તો બાહ્ય પરિબળો કહેવાય, અને એ બાહ્ય પરિબળોને કારણે શું થાય છે, તો અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે। સમજાય છે દોસ્તો, તો આપણે ત્રુટિ એના વિશે ભણ્યા, તો ત્રુટિના મુખ્યથી કેટલા પ્રકાર, તો બે, કયા કયા, તો વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ। વ્યવસ્થિત ત્રુટિ કઈ, તો એક જ બાજુ હોય, કાં તો ધન હોય અથવા ઋણ હોય। ઓકે, એમાં પહેલા નંબરની જોઈ સાધનની ત્રુટિ। ઓકે, તો આપણે સાધનને થોડુંક
सरखो करीने पण एनी त्रुटि दूर करी शकीए अने साधनी त्रुटि केवी होय एना विशे भण्या। प्रयोग पद्धतिने कारणे उद्भवती त्रुटि, प्रयोग पद्धति तमारी केवी होय छे, तमे केवी रीते साधनी गोठवणी करो छो एना कारणे जे उद्भवती त्रुटि, तो एने पण तमे समजी शको छो कि दूर करी शकाय। तीजा नंबर आ व्यक्तिगत त्रुटि के जे व्यक्ति प्रेक्टिकल करे छे, अहींया प्रयोग करे छे, तो ए केवी रीते करे छे, एनी प्रयोग करवानी जे सिस्टम छे साची छे खोटी छे एना कारणे उद्भवती त्रुटिने कई कही छे व्यक्तिगत त्रुटि, एने पण आपणे दूर करी शकीए छे। तो एना पछी बीजा नंबरनी आपणे वात करी के अव्यवस्थित त्रुटि एटले के रेन्डम एरर। तो जे बन्ने बाजुमां होय, धन बाजुमां पण होय अने ऋण बाजु पर होय, अने एनी अंदर शुं थाय तो कया परिबळो काम करे, तो बाह्य परिबळो, तापमान, दबाण, हवा वगैरे जेवा परिबळो काम करे छे। अने एना माटे आपणे शुं करवुं पड़े, आ त्रुटिने दूर करवा माटे शुं करवुं पड़े, तो जे अवलोकनो छे ई जेम बने एम अवलोकनोनी संख्या वधारी लेवी पड़े। જેમ બને તમે અવલોકનની સંખ્યા વધારે લેશો તો તમારી ત્રુટિ કેવી થશે, ઘટી જશે। કેમ? કારણ કે અહીંયા જેમ બને અવલોકનની સંખ્યા વધારે લીધી, તો આપણે પછી એનું શું કરશું, સરેરાશ અવલોકન લઈશું, સરેરાશ અવલોકન લઈશું, એટલે આપણને અહીંયાથી આ જે ત્રુટિ કદાચ ઉદ્ભવશે એ કેવી મળશે, માઇનોર મળશે, એકદમ ઓછી મળશે। સમજાય છે? તો દોસ્તો આ વાત કરી આપણે માપનમાં ઉદ્ભવતી ત્રુટિ કે કયા પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે એની વાત કરી છે। ઓકે, હવે દોસ્તો તમે આ વસ્તુ કદાચ લખી દીધી હશે, નથી લખી તો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને ખબર પડી જાય। પરીક્ષાની અંદર આ પ્રેક્ટિકલમાં આપણે બહુ ઉપયોગ થાય છે, પણ કદાચ પરીક્ષાની અંદર પૂછાય તો તમે આ રીતે વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ અને એના વિશેના ત્રણ પ્રકારને તમે સમજાવી શકો। મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે તમે સમજાવી શકો। ઓકે, હવે તમે 11 સાયન્સના સ્ટુડન્ટ છો એટલે મારે હવે તમને કોઈ આગળ આના વિશે કહેવાનું રહેતું નથી અને ડીપમાં કોઈ લખવાનું રહે નહીં, તમે જાતે પણ લખી શકો છો। એના પછી વાત કરીએ દોસ્તો, જે વ્યવસ્થિત ત્રુટિના ત્રણ પ્રકાર છે, એમ અવ્યવસ્થિત ત્રુટિ માટે આપણે જે મૂલ્યો શોધવાના છે, મૂલ્યો એ કોના મૂલ્યો શોધવાના છે એની વાત કરીએ, એટલે સૂત્ર મેળવવાના છે, એનું નામ લખી દઉં નિરપેક્ષ ત્રુટિ। જોજો દોસ્તો, એનું નામ લખું નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, અને પ્રતિશત ત્રુટિ। હવે દોસ્તો આના વિશે આપણે સમજવાનું છે કે નિરપેક્ષ ત્રુટિ શું છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શું છે, સાપેક્ષ ત્રુટિ શું છે, પ્રતિશત ત્રુટિ શું છે। દોસ્તો આના ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું, કેમ? કારણ કે આજે જે આના સૂત્રો આપણે તારવીશું એ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એને લક્ષીને, આને અનુલક્ષીને એક્ઝામ્પલ ગણવાના છે। ઓકે, તો આપણે ખાસ ધ્યાન રાખીશું। ફોર એક્ઝામ્પલ, કે પહેલા જ નંબરનો પોઈન્ટ લો કે નિરપેક્ષ ત્રુટિ। જોજો દોસ્તો, અહીંયાથી એ નામ આપું છું અને એ નામ આપી લખું છું નિરપેક્ષ ત્રુટિ। હવે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે તમારે ખબર છે, પણ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો દાખલા તરીકે દોસ્તો એવું માનો કે ધારો કે કોઈ ભૌતિક રાશિ એ છે, તો અહીંયા લખું છું કે ધારો કે, જોજો દોસ્તો અહીંયા લખું છું ધારો કે કોઈ ભૌતિક રાશિ એના એન અવલોકનો, આપણે એના કેટલા અવલોકનો લઈએ છીએ એન, કેમ? મેં તમને કીધું જેટલા અવલોકનો હોય એટલી ત્રુટિ કેવી મળશે, જેટલા અવલોકનો વધારે લઈશું એટલી ત્રુટિ કેવી થશે, ઓછી થશે। તો ધારો કે કોઈ ભૌતિક રાશિ એના એન અવલોકનો અનુક્રમે કયા છે તેમ માનો, A1, A2, A3, so An છે। તો જે ભૌતિક રાશિ એના એન અવલોકનો લીધા એ અનુક્રમે કયા છે, તો A1, A2, A3, so An છે। તો નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે દોસ્તો અહીંયા જોજો ખાસ, નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે આપણે એ સરેરાશ કહી શકીએ, ધ્યાનથી સાંભળજો, એ સરેરાશ કહીએ છીએ, અથવા મધ્યકમાં આપણે લખતા હતા એક્સ બાર, યાદ છે દોસ્તો એક્સ બાર, એમ અહીંયા એ બાર પણ લઈ શકીએ। તો અથવા ઓર કરી લખું છું એ બાર, અને એનું સૂત્ર શું છે તો એ ધ્યાન રાખજો। તો ઉપર જે તમને અવલોકનો આપેલા છે એનો સરવાળો, એટલે અહીંયા લખું છું A1 વત્તા A2 વત્તા A3 વત્તા so n ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા, કેટલા અવલોકનો છે તો n। ઓકે દોસ્તો,
ના ખબર પડી. તો ચલો હવે આપણે એક માનીએ કે ફોર એક્ઝામ્પલ કે એક છોકરાનું રિઝલ્ટ લખીએ, કયો છોકરો છે તો નામ મને હું ખાલી એક્સ વાય ઝેડ ગમે તે નામ લઈ લઉં, એમ માનો કે એક્સ નામનો છોકરો છે, એક્સ નામનો છોકરો એનું રિઝલ્ટ લખું છું તો લખું ગુજરાતીમાં 82, ગણિતમાં 85, વિજ્ઞાનમાં 87, આ રીતે લખો છો, ઇંગ્લિશમાં 75, કદાચ એને હિન્દી સંસ્કૃત સબ્જેક્ટ બહુ સારો આવડતો છે 92, તો 1, 2, 3, 4, 5 ની વિશે બીજો લખી દઉં જેના લખો 84. ઓકે, નવેના ટકા કેટલા થાય એટલે કે સરેરાશ કેટલી થાય આપણે શોધવું હોય તો આપણે ખબર છે શું કરીએ, બધાનો સરવાળો કરીએ, 82 વત્તા 85 વત્તા 87 વત્તા 75 વત્તા 92 વત્તા 84 ભાગ્યા જેટલા વિષય હોય એટલા વિષય 6 લખી દઈએ તો આપણને શું થયું, નિરપેક્ષ મૂલ્ય મળ્યું કહેવાય, જે આપણે ટકાવારી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીએ તો આ રીતે શોધી શકીએ. તો ફરીથી નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે અહીંયા શું કર્યું છે, તો n અવલોકનો લીધા છે. તો અહીંયા લખ્યું છે કે ધારો કે કોઈ ભૌતિક રાશિ a ના n અવલોકનો અનુક્રમે કયા છે, તો a1 a2 a3 સો ઓલસો an છે. તો નિરપેક્ષ ત્રુટિ એ સરેરાશ બરાબર શું લખાય, અથવા a બાર બરાબર શું લખાય, તો a1 વત્તા a2 વત્તા a3 વત્તા 1600 ભાગ્યા n. હવે દોસ્તો આ વારાફરતી ના લખો તો આપણે સાયન્સની ભાષામાં આ વચ્ચે સરવાળો +2 1 +2 +3 પ્લસ લાંબુ લાંબુ ના લખવું હોય તો આપણે અહીંયા જ્યારે સરવાળો કરતા હોય તો સિગ્મા લઈ શકીએ. આ સરવાળો બધો છે એના માટે આપણે શું લઈએ છીએ, સિગ્મા. કેટલા ટર્મ, તો 1 2 3 4 ચાલે છે, તેના જગ્યાએ હું લખી દઉં કે i ની i બરાબર 1 થી n, એટલે i બરાબર 1 લેવાના, પછી પાછો સરવાળો કરવાનો, i બરાબર 2 લેવાના, પાછો સરવાળો કરવાનો. ઓકે, તો શું આપણે ઉપર બદલાય છે, તો a i લખું છું, નીચે n એમ ના. હવે તમે જોજો i બરાબર 1 લો તો a1 પાછો સરવાળો, i બરાબર 2 લો તો a2, કારણ કે આપણે i ની જગ્યાએ નક્કી કરી છે 1 થી n સુધી લેવાના. ઓકે, તો લખી દે સિગ્મા ai ભાગ્યા n. તો આ દોસ્તો આપણને મળી છે નિરપેક્ષ ત્રુટિ મળી છે. ચલો ક્લિયર નિરપેક્ષ ત્રુટિ માટે. હવે બીજા નંબરે વાત કરીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, b સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે દોસ્તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધાય એ ધ્યાનથી જોજો દોસ્તો, આ સૂત્ર ધ્યાનથી શીખી લેશો તો દાખલો તરત આવડી જશે. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધાય એ દોસ્તો જોઈશું આપણે. તો જે આપણે નિરપેક્ષ ત્રુટિ છે, નિરપેક્ષ ત્રુટિ છે એના ઉપરથી અનુક્રમ આપણે ડેલ્ટા A1 ડેલ્ટા A2 શોધીએ. તો લખો ધારો કે, જોજો દોસ્તો, ધારો કે ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1 ડેલ્ટા A2 સો ઓલસો ડેલ્ટા AN છે. આ તો ખાલી મેં વાક્ય લખ્યું છે, કઈ રીતે ઉદભવે છે એ હવે શીખીશું. જો દોસ્તો, તો લખો ડેલ્ટા A1 બરાબર શું, આપણે હવે આ શોધીએ છે કે ડેલ્ટા A1 બરાબર શું, ડેલ્ટા A1 બરાબર શું થાય, તો ડેલ્ટા A1 બરાબર તમારું જે પહેલા અવલોકન A1 હતું એમાંથી એ સરેરાશ શું કરવાનું છે, બાદ કરવાનું છે. તો A1 માઇનસ એ સરેરાશ. ચલો સમજી ગયા કે જે A1 તમારું અવલોકન હતું એમાંથી તમે જે એ આખું સરેરાશ શોધ્યું એ શું કરવાનું છે, બાદ કરવાનું છે. અહીંયા વેલ્યુ ધન પણ આવશે ઋણ પણ આવશે, પરંતુ આપણે શું કરીશું, માનાંક લઈ લઈશું, એટલે બધી વેલ્યુ કેવી થઈ જશે, ધન થઈ જશે. એ જ રીતે દોસ્તો હું લખું ડેલ્ટા A2 બરાબર શું લખાય, ચલો બોલો ડેલ્ટા A2 બરાબર શું લખાય. હા, કોક સાચું બોલ્યું. ઓકે, જો તો A2 માઇનસ એ સરેરાશ લખાશે ને દોસ્તો. એ જ રીતે ડેલ્ટા A3 બરાબર શું લખાશે, તો A3 માઇનસ એ સરેરાશ. એ રીતે n અવલોકનો લઈએ છીએ તો અહીંયા ટપકા 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 બતાવી દઉં તો શું થાય, ડેલ્ટા AN બરાબર શું થાય, તો AN માઇનસ એ સરેરાશ લખાશે દોસ્તો. તો આપણે ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 સો સો ડેલ્ટા AN શોધી કાઢી છે, તમે જોઈ શકો છો. ઓકે, તો આપણે હવે શું કર્યું, અવલોકનની જે નિરપેક્ષ ત્રુટિ છે એનું માન કરી અને એનું સરેરાશ મૂલ્ય લઈએ. તો અહીંયા લખાય કે અવલોકનોનું, જોજો અવલોકનો ના નિરપેક્ષ ત્રુટિ નો માનાંક નો સરેરાશ લેતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ
મળે છે. ઓકે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી કઈ રીતે શોધવાની છે એ શોધી કાઢીએ. પણ પહેલા થોડુંક હું માર્કરની અંદર ઇંક પૂરી દઉં જેથી તમને પરફેક્ટલી દેખાય. બરાબર ને દોસ્તો? ઓકે, હવે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધીએ છીએ. ધ્યાનથી જોજો દોસ્તો. તો કઈ રીતે શોધશો? તો લખો સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તમારા આ વસ્તુ તો લખાઈ ગઈ હશે બરાબર, તો હું આને રપઆઉટ કરી દઉં છું. લખો છો સરેરાશ નિરપેક્ષ ત્રુટી. જોજો દોસ્તો, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી બરાબર શું થશે? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી બરાબર માનાંક ની અંદર ડેલ્ટા એ વન. કેમ માનાંક કર્યો? વેલ્યુ માઇનસ આવતી હોય તો પ્લસ થઈ જાય. એટલે તો ડેલ્ટા એ વન વત્તા માનાંક ની અંદર ડેલ્ટા એ ટુ વત્તા માનાંક ની અંદર ડેલ્ટા એ થ્રી વત્તા સો અલસો માનાંક ની અંદર ડેલ્ટા એન ભાગ્યા કુલ અવલોકનો. કેટલા? તો એન. ઓકે, હવે વારા ફરતી ના લખવું હોય પ્લસ પ્લસ કહીને તો શું લઈ શકાય? હમણાં જ લીધું તું સિગ્મા. તો લખો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન થી એન માનાંક ની અંદર ડેલ્ટા એ આઈ ભાગ્યા એન. તો થશે દોસ્તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી નું આપણને સૂત્ર મળી ગયું છે. ઓકે, ત્રીજા નંબરની વાત કરું દોસ્તો, આપણો ત્રીજા નંબરની આવે છે સાપેક્ષ ત્રુટી. આ તમારે લખાઈ ગયો છે, હું એને રફઆઉટ કરી દઉં છું. હવે લખું છું ત્રીજા નંબરે સાપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટી કઈ રીતે મળે છે એ આપણે જોઈશું. સાપેક્ષ ત્રુટી અહીંયા લખું છું દોસ્તો, સાપેક્ષ ત્રુટી સી કરી સાપેક્ષ ત્રુટી. હવે દોસ્તો જે આપણે સાપેક્ષ ત્રુટી કઈ રીતે શોધાય એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે ખાસ જોજો કે આપણે જે પ્રયોગ દરમિયાન સરેરાશ નિરપેક્ષ ત્રુટી મેળવી અને નિરપેક્ષ ત્રુટી મેળવી એ બંનેનો ગુણોત્તર લો તો આપણને મળશે સાપેક્ષ ત્રુટી. તો અહીંયા લખીશ કે જ્યારે પ્રયોગ દરમિયાન સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને નિરપેક્ષ ત્રુટી ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. ક્લિયર? તો હવે સાપેક્ષ ત્રુટી કઈ રીતે મેળવાય? તો લખો સાપેક્ષ ત્રુટી બરાબર, જો દોસ્તો અહીં લખો છો કે સાપેક્ષ ત્રુટી બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટી કઈ? તો ડેલ્ટા એ સરેરાશ, આ લખાય ને સરેરાશ નિરપેક્ષ ત્રુટી નામ આપી દઉં. તો લખો ડેલ્ટા એ સરેરાશ. ઓકે, તો અહીંયા લખો ડેલ્ટા એ સરેરાશ ભાગ્યા નિરપેક્ષ ત્રુટી એટલે કઈ? એ સરેરાશ, જે આપણે પહેલા અહીંયા શોધ્યું. ઓકે, તો બંનેનો શું કરવાનો છે? ગુણોત્તર. ત્યારે તમને શું મળશે? સાપેક્ષ ત્રુટી. એનું નામ આપી દો. તો અહીંયા લખો ડેલ એ, ઠ એ નથી હો, કોઈ એના વત્તા ઠ એ, ડેલ્ટા એ વંચાય. ઓકે, હવે છેલ્લા નંબરે ડી છે પ્રતિશત ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી છે એના પર્સન્ટેજ લઈએ એટલે કે 100% મેળવીએ તો આપણને 100% વાળી ગુણીએ તો શું થશે? પ્રતિશત ત્રુટી. તો કે સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવવામાં આવે, જોજો હું અહીં વ્યાખ્યા લખું છું, સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવવામાં આવે, ટકામાં દર્શાવવામાં આવે ત્યારે પ્રતિશત ત્રુટી મળે છે. કમ્પ્લીટ? તો પ્રતિશત ત્રુટી બરાબર શું લખાય? તો લખો પ્રતિશત ત્રુટી બરાબર સાપેક્ષ ત્રુટી બરાબર શું હતું? તો ચલો બોલો, ડેલ્ટા એ સરેરાશ ભાગ્યા એ સરેરાશ, એને ટકામાં દર્શાવે છે તો ગુણ્યા 100%. ઓકે, ચલો આને સૂત્ર પરથી લખવું હોય તો ડેલ્ટા એ સરેરાશ ભાગ્યા એ સરેરાશ ને શું લખીએ? ડેલ્ટા એ, ઠ એ નહીં, ડેલ્ટા એ. તો લખો ડેલ્ટા એ ગુણ્યા 100%. ઓકે, તો આપણને મળી પ્રતિશત ત્રુટી. તો દોસ્તો આજે આપણે સૂત્રો ભણ્યા કે નિરપેક્ષ ત્રુટી કઈ રીતે મેળવાય. તો a1 + a2 + a3 + 1600 ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા an, એના ઉપરથી સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધવા માટે શું કર્યું? તો ડેલ્ટા a1 બરાબર a1 માંથી સરેરાશ શું કરી? બાદ કરી. એ જે ડેલ્ટા a2 ડેલ્ટા a3 સોલ્સો ડેલ્ટા n શોધ્યા પણ એનું માનાંક લઈ લીધું. કેમ?
વેલ્યુ પ્લસ મળે, માઇનસ મળતી હોય તો પણ કેવી થઈ જાય, ધન થઈ જાય. એના ઉપરથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધ્યા. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધતા આવડે દોસ્તો તો જ સાપેક્ષ ત્રુટિ ઉપર જવાશે. જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધતા નહીં આવડી તો સાપેક્ષ ત્રુટિ નહીં આવડે. એટલે વન બાય વન સ્ટેપ, જો નિરપેક્ષ આવડશે તો જ સરેરાશ નિરપેક્ષ મળશે, સરેરાશ નિરપેક્ષ આવડશે તો જ સાપેક્ષ મળશે, અને સાપેક્ષ ત્રુટિ મળશે તો જ પ્રતિશત મળશે, વર્ણા મળશે નહીં. ઓકે દોસ્તો, તો આ સૂત્રો જે આપણે આજે ભણ્યા, જે ખૂબ જ અગત્યના કહી શકાય, પરીક્ષામાં થિયરી સ્વરૂપે ખાલી સૂત્રો આ રીતે પૂછી લે કે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સૂત્રો સહિત સમજાવો. તો જે મેં તમને સમજાવ્યું અને જે તમે લખ્યું એ તમારે આ રીતે સમજાવવું પડે. ઓકે, પરંતુ જો એનો દાખલો પૂછાય તો એ દાખલો આપણે આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડીયો ટ્યુટોરિયલની અંદર આપણે ગણશું. ઓકે, તો દોસ્તો આ જે થિયરી છે એને ખાસ તૈયાર કરી નાખજો, અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરવાનો ભૂલશો નહીં. ઓકે દોસ્તો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.